મહેસાણા. મહેસાણા મામલતદાર કચેરીમાં ફાયર સેફ્ટીના એક્સપાયર તારીખવાળા સિલિન્ડર જોવા મળ્યા છે. શું મામલતદાર કોઈ ઘટના બને એની રાહ જોઈ રહી છે? જો કોઈ જાનહાનિની મોટી નુકસાની થઈ તો જવાબદાર કોણ? અગાઉ પણ મામલતદારને મૌખિક જાણ કરેલ પરંતુ કોઈ પણ જાતનો પ્રતિસાદ મળ્યો ન હતો. અગાઉ પણ ઘણી જગ્યાએ સરકારી કચેરીઓમાં આગ લાગવાના બનાવ બન્યા હોવાનું જાણવા મળ્યું છે. છતાં પણ મહેસાણા મામલતદાર કચેરીએ તંત્ર આ બાબતે ઉકતું જોવા મળ્યું છે. મહેસાણા મામલતદાર કચેરીએ જે તે અરજદારોને ડોક્યુમેન્ટ અને મહત્ત્વના દસ્તાવેજો તેમજ સરકારી દસ્તાવેજો પણ જનસેવા કેન્દ્રમાં હોવાથી આગ લાગે તો આગ બુઝાવવા માટે કોઈ ફાયર સેફ્ટીના સિલિન્ડર ઉપલબ્ધ નથી. સરકાર મોટી મોટી વાતો કરે છે જનસેવા કેન્દ્રની, જ્યાં અરજદારો પોતે સલામત નથી. જોવાનું રહ્યું કે આ બાબતે મહેસાણા મામલતદાર કચેરીએ તંત્રની ઊંઘ ક્યારે ઉડે છે, અને તેમ છતાં પણ કોઈ પગલાં લેવામાં નહીં આવે તો મોટી દુર્ઘટના થવાની સંભાવના સેવાયેલી છે. રિપોર્ટર મનોજ ઠાકર, HBN TV ન્યૂઝ, મહેસાણા.